નમસ્તે જૈન મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ સારા બ્રેકિંગ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ છે તમારા માટે લઈને આવ્યો છું જે પણ લોકો ગુજરાતીમાં એક્ઝામ આપીને ગુજરાતમાં જ જોબ કરવા માગતા હોય એમના માટે ખૂબ જ સારી નોટિફિકેશન છે આવી છે તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને તમારા કોઈ પણ મિત્રો છે પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમની સાથે પણ આ વિડીયો શેર કરો જેથી કરીને એ લોકો આ ફોર્મ ભરી શકે આ એક્ઝામ છે એ આપી શકે મિત્રો અનએકેડમી ઉપર જીપીએસસી અને અન્ય ગુજરાત ગવર્મેન્ટ ક્લાસ થ્રી એક્ઝામ છે એના માટે નવી બેચ છે ગઈકાલથી એટલે કે પાંચ જૂનથી સ્ટાર્ટ થઈ રહી છે સૌથી પહેલાં જીપીએસસીનું જોઈએ તો અસ્મિતા નામની બેચ છે ગઈકાલે એટલે કે પાંચ જૂનથી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો જીપીએસસીની તૈયારી કરતા હોય અને આ બેચને તમારે જોઈન કરવી હોય તમે તૈયારી કરવા માગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આપણો કોડ છે ફેક્ટ ટેન એફએ સિટી ટેન આ કોડનો યુઝ કરીને મિત્રો તમે દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે મેળવી શકો છો મિત્રો તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ ક્લાસ થ્રી એક્ઝામની તૈયારી કરતા હોય તો સંપૂર્ણ નામની બેચ છે એ જૂન પાંચથી સ્ટાર્ટ થઈ છે જો તમે આ બેચને જોઈન કરવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને જો તમે આપણો કોડ ફેક્ટ ટેન એફએ સિટી ટેન એ કોડ યુઝ કરશો તો દસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો મિત્રો હેડ હેડક્લર્કની પરીક્ષાની તૈયારી માટે સક્ષમ નામની બેચ છે એ પણ જૂન પાંચથી સ્ટાર્ટ થઈ છે જો તમે આ બેચને જોઈન કરવા માગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને સૌથી સ્પેશિયલ મિત્રો જે જીપીએસસીની આરએફઓની એક્ઝામ છે એના માટે ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ છે એ પણ ગઈકાલથી એટલે કે પાંચ જૂનથી સ્ટાર્ટ થઈ છે જો તમે આ બેચને જોઈન કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો આપણો કોડ છે ફેક્ટન એ યુઝ કરીને દસ ટકાઉન્ટ ડિસ્કાઉન્ટ છે કોઈ પણ કોર્સ પર મેળવી શકો છો મિત્રો એકદમ સસ્તા રેટ સાથે તમે ઓનલાઈન તૈયારી છે કરી શકો છો તમે ચોવીસ મહિના બાર મહિના કે છ મહિનાનું જે કોર્સ છે એને સબસ્ક્રાઈબ કરી શકો છો દરેકની ફીસ છે તમે જોઈ શકો છો સાથે મિત્રો તમે જેમ વધારે સમય માટેનો કોર્સ સબસ્ક્રાઇબ કરો છો તો તમને જેમ પર મંથ પૈસા પડે છે મિત્રો એકદમ ઓછા છે ચોવીસ મહિનાનો જે કોર્સ છે તમે સબસ્ક્રાઇબ કરશો તો તમે પર મંથ ત્રણસો પંદર રૂપિયા બાર મહિનાના કોર્સ માટે તમે જુઓ તો પર મંથ પાંચસો પચીસ રૂપિયા અને છ મંથનો કોર્સ છે મિત્રો તો પર મંથ આઠસો ચાલીસ રૂપિયા એવરેજ આવે છે મિત્રો તમે અનએકેડેમી ઉપર કોઈપણ પરીક્ષાની ઓનલાઈન તૈયારી છે ખૂબ જ સારી રીતે કરી શકો છો કોઈપણ પરીક્ષાના કોર્સ પર તમે આપણો કોડ ફેક્ટ ટેન એફએસટી ટેન યુઝ કરીને દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે મેળવી શકો છો મિત્રો અહીંયા ગુજરાતી ભાષામાં જ એક્ઝામ આપવાની છે ગુજરાતની અંદર રહીને એક્ઝામ આપવાની છે અને જોબ છે એ પણ મિત્રો ગુજરાતમાં હશે નોટિફિકેશન છે મિત્રો આઈબીપીએસ આર આરબી બે હજાર એકવીસ માટેની આવી છે હવે મિત્રો ગ્રામીણ બેંકનું નામ દરેક લોકોએ સાંભળ્યું હશે અને દરેક રાજ્યની અંદર ગ્રામીણ હોય છે ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આવેલી છે અને જે બીજી છે એ બરોડા ગ્રામીણ બેંક છે બરાબર છે આ બેંક આવેલી છે તો આઈબીપીએસ આરઆરબી દ્વારા મિત્રો ટોટલ દસ હજાર એકસો છાસઠ જગ્યાઓ માટે ક્લર્ક અને જે ઓફિસરની ભરતી છે એના માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે થોડી વાર પહેલાં જાહેર કરવામાં આવેલ છે મિત્રો નોટિફિકેશનની અંદર પૂરેપૂરો કાર્યક્રમ છે આ એક્ઝામને લઈને આપેલ છે ફોર્મ ભરવાથી લઈને પરીક્ષા પાસ કરીને જોઈનિંગ સુધીનો જે સમયગાળો હોય છે મિત્રો એનું જે કોષ્ટક છે એ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો વાત કરીએ તો આવતીકાલથી એટલે કે આઠ છ બે હજાર એકવીસથી આ ફોર્મ ભરવાનું ચાલુ થશે અને લાસ્ટ ડેટ છે અઠ્યાવીસ છ બે હજાર એકવીસ મિત્રો એસસી એસટીવાળા જે પણ ઉમેદવાર હશે એમના માટે જે પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે યોજવામાં આવે છે એનું પણ અહીંયા મિત્રો જણાવેલ છે તારીખ છે આપેલ છે સાથે મિત્રો જે એક્ઝામના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો મંથ છે એ જણાવેલ છે એક્ઝામ ક્યારે રહેશે એ મંથ જણાવેલ છે સાથે સાથે એક્ઝામનું રિઝલ્ટ છે મિત્રો કયા મંથની અંદર આવશે એ પણ અત્યારે ટેન્ટેટિવ એટલે કે અંદાજિત છે મહિનો અહીંયા જણાવેલ છે મિત્રો જે પ્રિલિમ એક્ઝામ છે ઓગસ્ટ મહિનાની અંદર હશે તો જેના કોલ લેટર છે એ જુલાઈ અથવા તો ઓગસ્ટની અંદર નીકળવાનું ચાલુ થશે પ્રિલિમ એક્ઝામનું જે રિઝલ્ટ છે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે એના પછી જે મેઇન એક્ઝામ હશે એના કોલ લેટર પણ સપ્ટેમ્બરમાં નીકળશે અને જે મેઇન એક્ઝામ હશે મિત્રો એ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર આયોજન છે એનું કરવામાં આવશે અને આ મેઇન એક્ઝામ છે મિત્રો લેવામાં આવે છે એનું જે રિઝલ્ટ છે ઓક્ટોબર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે હવે મિત્રો અહીંયા ક્લર્કની એક્ઝામ છે તો ક્લર્ક માટે અહીંયા ઇન્ટરવ્યૂનું આયોજન નહીં હોય જે ઓફિસરની પોસ્ટ છે એના માટે જ ઇન્ટરવ્યૂ હશે તો જે ઓફિસરના જે ઇન્ટરવ્યૂ છે મિત્રો એ પણ અહીંયા જણાવેલ છે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર યોજવામાં આવશે અને જે ફાઇનલ સિલેક્શન થયા પછી મિત્રો જે તમારું જોઈનિંગ છે અંદાજીત જાન્યુઆરી બે હજાર બાવીસની અંદર ચાલુ કરવામાં આવશે મિત્રો ઉંમરની વાત કરીએ તો જે ક્લર્કની એટલે કે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે એના માટે અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને જે ઓફિસર સ્કેલ વન છે મિત્રો એના માટે અઢારથી ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે એપ્લાય કરી શકે છે હવે જો તમે એસસી એસટી કે ઓબીસીની બીસીની અંદર આવતો મિત્રો તો એસસી એસટીને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષ છે ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવે છે હા મિત્રો જે જગ્યાઓ આપેલી છે ગુજરાતની તો આપણે એની વાત કરી લઈએ હવે તમે જે લાસ્ટમાં જોઈ શકો છો ગુજરાત બરાબર પહેલું છે લાઈને સ્ટેટ આપેલા છે દરેક રાજ્યો એની અંદર મિત્રો તમે ગુજરાત જોશો તો ગુજરાતની અંદર બે બેંક છે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બરાબર મિત્રો આ જે જગ્યાઓનું કોષ્ટક આપેલ છે એ ક્લર્ક માટેની પોસ્ટ છે ઓફિસરની જે જગ્યાઓ છે આપણે પછી જોઈએ છીએ અત્યારે સૌથી પહેલાં આપણે ક્લર્કની જે પોસ્ટ છે એ જોઈ લઈએ તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક છે એની અંદર મિત્રો આપણે જોઈએ તો એસસીવાળા લોકો છે એમના માટે પંદર જગ્યાઓ છે એસટી માટે છત્રીસ જગ્યાઓ છે ઓબીસી માટે સાઠ જગ્યાઓ છે ઇડબ્લ્યુ માટે બાવીસ અને જનરલ માટે બાણું જગ્યાઓ જ્યારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એના માટે આપણે જોઈએ તો એસસીવાળા લોકો માટે આઠ જગ્યા એસ વાળા લોકો માટે ત્રણ જગ્યા ઓબીસી માટે ચૌદ ઈડબ્લ્યુએસ માટે પાંચ જગ્યાઓ અને જનરલ માટે એકવીસ જગ્યાઓ આ રીતે મિત્રો બંને બેંકની અંદર કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને માહિતી છે એ સમજી શકો છો હવે મિત્રો એના પછી ઓફિસર સ્કેલ વન એની જે જગ્યાઓ છે આપણે નીચે ગુજરાત છે એની અંદર જોઈ લઈએ તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્રની અંદર જે પણ જગ્યાઓ છે મિત્રો વાઇઝ તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે બરોડા ગ્રામીણ બેંક છે એનું જોઈએ તો એસસી માટે એકત્રીસ જગ્યાઓ છે એસટી માટે સોળ જગ્યાઓ છે ઓબીસી માટે પંચાવન ઈડબલ્યુએસ માટે વીસ જગ્યા અને જનરલ માટે ત્યાંસી જગ્યાઓ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એની અંદર ઓફિસર સ્કેલ વન છે એના માટે એસસી માટે પાંચ જગ્યા એસટી માટે બે ઓબીસી માટે આઠ ઇડબ્લ્યુએસ માટે ત્રણ અને જનરલ માટે બાર જગ્યાઓ આ રીતે ઓફિસર સ્કેલ વનની જગ્યાઓ છે મિત્રો તમે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો વિડીયોને પોસ્ટ કરીને આ માહિતી છે સારી રીતે સમજી શકો છો મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ કે કોણ અહીંયા ફોર્મ ભરી શકે છે ક્લર્ક અને ઓફિસર સ્કેલ વન બરાબર આ બંને પ્રકારની પોસ્ટ છે મિત્રો જો તમે અહીંયા એપ્લાય કરવા માંગતો હોય તો તમારે બંનેના ફોર્મ છે અલગ અલગ ભરવાના રહેશે ક્લર્કનું ફોર્મ પણ તમે ભરી શકો છો ઓફિસર સ્કેલ વનનું પણ ભરી શકો છો અને બંને પણ ભરી શકો છો પણ તમારે ફોર્મ છે અહીંયા અલગ અલગ ભરવાના રહેશે હવે બંને પોસ્ટ માટે મિત્રો જે પણ લોકો સ્નાતક છે ગ્રેજ્યુએટ છે એ લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે તો મિત્રો આપણે મીડિયમ ઓફ એક્ઝામ એટલે કે એક્ઝામની ભાષા જોઈએ તો તમે ગુજરાત છે છ નંબરના પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો ઇંગ્લિશ હિન્દી કે ગુજરાતી તમે આમાંથી કોઈપણ ભાષાની અંદર એક્ઝામ છે આપી શકો છો મિત્રો બીજી મહત્ત્વની માહિતી છે એ હું તમને જણાવું એ પહેલાં વાત કરવા માંગીશ કે જો તમે આ એક્ઝામ છે પીઓ ક્લર્કની જે ગ્રામીણ બેંકની અંદર આવી છે એની તૈયારી કરવા માગતા હોય તો અનએકેડેમી પર તમે ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો આપણો કોડ છે ફેક્ટ ટેન એ યુઝ કરશો તો તમે દસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એ કોર્સ ઉપર મેળવી શકો છો મિત્રો હજી નેશનલાઇઝ બેન્ક છે એનું નોટિફિકેશન પણ આવતા મહિને આવી જશે તો મિત્રો ચાર એક્ઝામ થશે આ જે ગ્રામીણ બેંકની અંદર પીઓ ક્લર્કની બે ભરતી એ રીતે નેશનલ નેશનલાઇઝ જે બેંક છે મિત્રો એની અંદર પણ પીઓ ક્લર્કની ભરતીનું નોટિફિકેશન છે એ ટૂંક સમયની અંદર આવશે તો આપ જે બેંક એક્ઝામ છે મિત્રોની તૈયારી પણ તમે ઉપર કરી શકો છો આપણો કોડ છે એ યુઝ કરીને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો હવે મિત્રો આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે એસસી અને એસટીની અંદર ઉમેદવાર આવે છે એમને એકસો પંચોતેર રૂપિયા બાકી બધા લોકોએ આઠસો પચાસ રૂપિયા ફી છે એનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે હવે મિત્રો આપણે એક્ઝામ પેટર્ન છે જોઈ લઈએ આ જે એક્ઝામ પેટર્નનો સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો મિત્રો એ પ્રિલિમ એક્ઝામ માટેનો છે મેઇન માટેનો જે એક્ઝામ પેટર્ન છે મિત્રો આપણે આગળ જોઈએ છીએ બરાબર તો ઉપરનું જે કોસ્ટક છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્ક માટે છે નીચેનું જે કોસ્ટક છે ઓફિસર સ્કેલ વન માટેનું છે મિત્રો બંને એક્ઝામ માટે પિસ્તાલીસ મિનિટનો સમયગાળો આપવામાં આવે છે અને એસી ક્વેશ્ચન છે એ પેપરની અંદર પૂછવામાં આવતા હોય છે જેની અંદર ચાલીસ રીઝનિંગના અને ચાલીસ છે મેથ્સના ક્વેશ્ચન હોય છે કટ ઓફની મિત્રો વાત કરીએ તો દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ કટ ઓફ હોય છે ગુજરાતનું કટ ઓફ છે એ પણ બીજા રાજ્યો કરતાં અલગ હોય છે બરાબર છે તો અહીંયા સ્ટેટ વાઇઝ જે કટ ઓફ છે એ નીકળતું હોય છે અને મિત્રો આ જે કોષ્ટક છે એ મેઇન એક્ઝામ માટેનું છે ઉપરનું કોષ્ટક છે ક્લર્ક માટે નીચેનું કોષ્ટક છે ઓફિસર સ્કેલ વન માટે હવે મિત્રો આ નોટિફિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવું હોય તો આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું નીચે લિંક આપું છું એ લિંક ઉપર તમે ક્લિક કરીને આ નોટિફિકેશન છે એની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને જે ડિટેલમાં સિલેબસ છે એ પણ તમે જાણી શકો છો ફોર્મ કઈ રીતે ભરવું અને આ એક્ઝામને રિલેટેડ તમામ જરૂરી માહિતી છે મિત્રો સારી રીતે નોટિફિકેશનની અંદર જણાવેલ છે તો મિત્રો એપ્લાય કરતાં પહેલાં આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને સારી રીતે વાંચીને સમજીને એના પછી એપ્લાય કરવું મિત્રો ઓફિશિયલ વેબસાઈટ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને જનરલી આવી મોટી ભરતીઓ આવતી હોય તો મારું ગુજરાતની અંદર પણ એપ્લાય કરવા માટેની ડાયરેક્ટ લિંક છે અવેલેબલ હોય છે તો તમે ત્યાંથી પણ આ ફોર્મ ભરી શકો છો